नमस्कार, मैं गुजरात न्यूज में आपनो स्वागत छे ने હું છું ચારવી દનચરના કે હાલના મુખ્ય સમાચાર પર બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં નગરપાલિકા આગળ પાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભેગા મળી હોળી માતાનું પૂજન કરી હોલિકા દહન કર્યું હતું. સાથે સાથે ધાનેરામાં સુખ શાંતિ રહે તે માટે ભગવાન પાસે પ્રાર્થના પણ કરી હતી. હોળીના દિવસે હોળી દહનનું કાર્ય ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આના વિશે એક જૂની કથા પણ પ્રચલિત છે. આ કથા અનુસાર હિરણ્યકશ્યપ નામના રાજાએ તેના પુત્ર પ્રહલાદને મારવા માટે તેની બહેન અને તેના પુત્રને અગ્નિમાં બેસાડ્યા હતા. તેની બહેનને ભગવાન શંકર પાસેથી વરદાન પ્રાપ્ત હતું કે અગ્નિમાં સળગશે નહીં. તેનું નામ હોલિકા હતું. વરદાનને લીધે અગ્નિ હોલિકાનું કંઈ બિગાડી શકે તેમ ન હતી, પરંતુ તેનો ઈરાદો ખરાબ હોવાને લીધે વરદાન ઊંધું પડ્યું અને પ્રહલાદ બચી ગયો અને હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. આ કારણે હોળીનું દહન કરી અને નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં આવે છે આવી માન્યતા છે. ત્યારે આજે સંગે દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે હોલિકા દહન થઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ ધાનેરાવાસીઓએ ભેગા મળી ધાનેરા નગરપાલિકા ચોક ખાતે હોલિકા દહન કર્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ વસંતીબેન ગલચર, પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ સહિત અનેક રાજકીય લોકો અને ધાનેરાવાસીઓએ ભેગા મળી હોળીના પર્વની ઉજવણી કરી હતી અને કાયમ માટે ધાનેરામાં સુખ શાંતિ રહે તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. ધાનેરાના નગરપાલિકા ચોકની અંદર જે દર વર્ષે હોળીનો દાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તે દરમિયાન અમારી સાથે હિન્દુ સનાતન ટ્રસ્ટના પ્રમુખશ્રી અને તમામ ધર્મપ્રેમી જનતા અને અત્યારના પ્રમુખ બહેનશ્રી અને તમામ ધાનેરાના નગરજનો, આ વર્ષના જે હોળી પરમે નિમિત્તે અત્યારે બધા તમામ ગામ ભેગું થયું છે અને એ નિમિત્તે આજના તબક્કે હું તમામ ગામજનોનો આભાર માનું છું અને આવનારું વરસ જે આ વરસ હવે નવેથી ચાલુ થવાનું છે એ ગામને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હોળિકાને હું પ્રાર્થના કરું છું અને ભગવાનને પણ પ્રાર્થના કરું છું. અને આજના દિવસે ખરેખરમાં એક વસ્તુ એવી છે કે હોળીનો કાર્યક્રમ એ દરમિયાન એક કહેવાય છે કે કલર એકબીજાના કલરથી રંગાય અને આપણી જે પણ આપણી વાણી હોય કે આપણા જે પણ ખરાબ વિચારો હોય એ આજે આ હોળિકાના પેલા દાન વિશે બધા એમાં પૂરા કરે અને નવો વિચાર સારો વિચાર કરીએ એવી પ્રભુને પ્રાર્થના કરી. જય હિન્દ, જય ભારત. સુરેશ ગલચર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.